હેલો ફેમિલી, કેમ છો? જય માતાજી, બધા મિત્રો રામ રામ, જય દ્વારકાધીશ, જય મા મોકલાને હર મહાદેવ. કેમ છો બધા? મજામાં? આમ તો મજામાં જ હશે. અને આજ છે સોમવાર અને ભાદરવી અમાસ, બરાબર. આમ તો ગણાય શ્રાવણની, પણ અમારે અહીંયા બધા ભાદરવી અમાસ જ કહે, કારણ કે આ કાલથી શરૂઆત થઈ જાય ભાદરવાની, અને આજ શ્રાવણનો પહેલો દિવસ. આજે શું કહેવાય, અમારે અહીંયા પિતૃ માટેનું ખાસ હોય છે મહત્ત્વ. અને આજે શું કહેવાય, મેળા પણ હોય છે, અમારે ભાદરવી અમાસનો મેળો હોય સરખેસર મહાદેવ, અને બે ત્રણ જગ્યાએ હોય. તો અત્યારે બધા શું કહેવાય, નોકરો મેળામાં જાય છે. અત્યારે બપોરના 12:30 વાગી ગયો છે, બરાબર. તો માજી ને જો જવાની તૈયારી કરે. કઈ બાજુ જવું? માં રિક્ષા બંધ દેખી. કઈ બાજુ જવાનું છે? કઈ બાજુ? સરકેશ્વર. તો છોકરા બધા ક્યારે થાય ને, અમે હું ત્યાં કદાચ જાઉં, ને બીજા બધા આડી પાછા વાડીએ માલ ઢોળમાં કરવાનું હોય તો આટા માર, પછી પાછા વાડી આવતા થવું. તો જો હમણાં શું છે, કાલે આપણે આજ શું કહે, કાલે વિડીયો આવશે, પણ આજે વ્લોગ એ માટે તું મેં કહો કે શું કહે, તબિયત બહુ ખરાબ હતી, હજી થોડોક અસર છે, પણ વાંધો નથી. કાલ આખો દિવસ કંઈ શું કહે, તબિયત બહુ બગડી ગઈ હતી, એટલે વ્લોગ નહોતો વિચાર્યો. તો ચાલો વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો, અને તમને આજ શું કહે બતાવવા માટે થઈને હું આપણે 7મા-8મા શું કહેવાય જન્માષ્ટમીનો મેળો હોય, પણ તે દિવસે એવું હતું કે વરસાદ ચાલુ હતો, એટલે ખાસ એવું બધું કંઈ જવાનો ટાઈમ નહોતો રહ્યો. આજે તમને સ્પેશિયલ મેળાની મોજ માણવા માટે થઈને, બતાવવા માટે થઈ, અને આપણે જાઉં. તો ચાલો તમે વ્લોગમાં બના રહેજો, અને ઠેર સુધી જોજો કેવો અમારો અહીંનો મેળો હોય ને એ તમને બતાવવાનો પ્રયત્ન કરીશ. ફેમિલી, અત્યારે છે ને વાગી ગયા છે 2:45, અને જવાની તૈયારી કરીએ છીએ મેળે. તો માજી તો છોકરાને લઈને ગયા છે, અને શું કહે મેડમ હજી અમારે તૈયાર થયા છે. તો હવે શું કહે, જઈ આવીએ, આટો મારી આવીએ. કેવું છે તો કંઈ ખબર નથી, જાય પછી ખબર પડે. અને સવારમાં તો હોય જ, આમ તો બપોર જામે, પણ બપોર પછીનું રોંઢા પછીનું થોડું થોડું ઘરે આવતા હોય. પણ બપોર પછીના કેવું હોય, મોટી ઉંમરના બધા લોકો દર્શન કરવાના શાંતિથી આવવાવાળા, મોટી ઉંમરના એ બપોર પછીના હોય, ને સવારમાં હોય બધાય શું કહેવાય નાની ઉંમરના ને યુવાનો ને બધે સવારમાં હોય. તો આપણે જઈએ છીએ, જઈએ પછી જોઈએ કેવો છે માહોલ, તમને બતાવવાનો પ્રયત્ન કરીએ. ચાલો તમે લોગમાં બને રહે, ત્યાં તો થઈ ગયા, જઈએ હવે નીકળવાની તૈયારી કરીએ છીએ. ફેમિલી, પહોંચી ગયા છે આપણે સરકેશ્વર મહાદેવના શું કે સાનિધ્યમાં, ને આજ ટ્રાફિક એટલી છે ને કે 1.5 કિલોમીટર સુધી તો ટ્રાફિક છે, અને જોરદાર મેળો છે. અને શું કહે, તમને દર્શન ને બસન ને થાય એટલું તો કરાવીશું, બરાબર. ને જો સરસ મજાનું અત્યારે વાતાવરણ, આજ વાદળ થયું છે, જો આ બાજુ આપણે અમારે હર કહેવાય, એમાં પાણી પણ મસ્ત મસ્ત ભરાઈ ગયું છે. અને શું છે, અમારે થોડોક વરસાદ આમ આગાહી પ્રમાણે ઓછો છે, એટલે એટલું બધું પાણી નથી ઓલું થયું. તો એ જો આ રીતનું થયું, ને નેક્સ્ટ લેવલનો જો નજારો કાંઈ ઘટે નહીં એવો છે. અને આ સાઈડ બધું મેળાનું આખું કમઠાન છે, સેટ. આમ તો 1.25 કિલોમીટરની ઓલી બાજુ હજી આ બાજુથી ઓલી કર પાર્કિંગ છે વાહનોનું ને એ બધું, ને આ સાઈડ બધો મેળો છે. તો આ બાજુ શું છે, વ્યવસ્થા માટે થઈ, અને પોલીસ સ્ટાફને છે, એટલે આ બાજુ શું ટ્રાફિક ન થાય એ માટે થઈ, અને પાર્કિંગ ઓલી સાઈડ રાખેલું છે. અને આ બાજુ આપણે મહાદેવનું મંદિર ને એ સાઈડ ઓલી સાઈડ છે, ને દરિયા સાઈડ પણ ફૂલ ટ્રાફિક છે. તો ચાલો વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો, ને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ મસ્ત મસ્ત કરી નાખજો, બરાબર. ને અમારી મેડમ જો થાકી ગયા છે, બેઠી ગયા, કારણ કે આ બધું દરિયા કિનારે રહ્યું, એટલે આ રીતના કાદા છે. અને જો પણ અત્યારે કેવું ચોમાસામાં મસ્ત મસ્ત હરિયાળી હોય, સાઈડમાં પાણી છે, એટલે નેક્સ્ટ લેવલનો આમ કહીએ ને નજારો છે એમ કહીએ તો હાલે, બરાબર. ને એમાં મહાદેવનું સાનિધ્ય છે, એટલે કંઈ ઘટે જ નહીં એમ કહીએ તો હાલે. તો ચાલો તમે વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો, બને ત્યાં સુધી બતાવવાનો તમને પ્રયત્ન કરું કેવો મારો મેળો હશે. એમ સરકેશ્વર મહાદેવના સાનિધ્યમાં પૂગી ગયા છે, અને જાય છે મંદિરે દર્શન કરવા. તો ચાલો ફટાફટ દર્શન કરી લઈએ, પછી આપણે મેળાની મોજ માણીશું. અત્યારે શું કહે, આપણે રાત્રિ છે દર્શન કરીને પછી જઈએ આગળ મેળામાં. Thank you.
ફોટા શૂટ નું નહીં. મિત્રો તો આ છે બધું, આપણે જો સરકેશ્વરના દરિયા કિનારા અત્યારે કેવું છે કે પાણી થોડુંક આબાજુ છે ને તો થોડીક વધારે શું કહેવાય પબ્લિક ઓછી છે આમાં, એ તો હજી બહુ ટ્રાફિક એટલામાં થઈ જાય. પણ આજે એવું છે કે દરિયામાં છે ને પાણી થોડુંક અત્યારે શું કહેવાય જોવાળ હોય એટલે વધારે આગળ આવે, અને શેરને સુધી અત્યારે પબ્લિક જોવા મળે બધી, અને 50% પબ્લિક આ બાજુ છે ને બાકીની બધી ઉપર છે. ચાલો મિત્ર ગોલા ખાવા. સરસ મજાના ભાઈ ગોલા બનાવેશ, રાજ આઈસક્રીમ હર વર્ષે આવે છે ને સરસ મજાના ગોલા બનાવે. આ વખતે અમને ઓળખી ગયા તારા, ચાલો ગોલા ખાઈ લે. આદો કે અમને શું કે આપણી તબિયત સારી નથી એટલે એક જ મી ગયું છે. મિત્રો પહોંચી ગયા છે આપણે સરકેશ્વર વાળા પુત્રા દાદાની સ્થાનજીમાં. સરસ મજાનો જે અત્યારે વ્યૂ છે, ટ્રાફિક પણ બહુ છે, તો આપણે વિભાસ થોડીક વાર ટ્રાફિક મોડી થાય પછી દર્શન કરવા જઈએ. મહાદેવેથી આપણે આવતા રહ્યા છે મેળો માણીને, અને અત્યારે જવાનું છે આપણા રત્નેશ્વર મહાદેવે. અને આજે તમને શું કહેવાય 12 જ્યોતિર્લિંગના દર્શન આપણે એક સાથે તો ન જઈ શકીએ, પણ આપણે અહીંયા 12 જ્યોતિર્લિંગ બનાવ્યું છે તો એના દર્શન કરવાના છે. તો ચાલો ફટાફટ પહોંચી જાય ને પછી વ્લોગ કન્ટિન્યુ કરીએ. તો રત્નેશ્વર મહાદેવ જઈને તમને દર્શન કરાવું, તો વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. ને એકવાર મસ્ત મસ્ત હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. તો ચાલો ફટાફટ પહોંચી જઈએ મહાદેવે. પહોંચી ગયા છે આપણે રત્નેશ્વર મહાદેવના મંદિરની અંદર, અને આજે અમારે છે ને અહીંયા માખણની મૂર્તિ બનાવવામાં આવે બધી. પણ અત્યારે શું કે આખી રાત રાખેલી હોય, ગઈ રાતે બનાવેલી હોય એટલે થોડી ઘણી માખણને હીટ મળે એટલે થોડું ઘણું થઈ ગયું છે. તો હનુમાનજી મહારાજ છે, પછી ગણપતિ દાદા, પછી પાર્વતીમાં અને ભોળિયાનાથને જે માખણની મૂર્તિ આ રીતની બનાવવામાં આવે સરસ મજાની, અને એની પૂજા કરવામાં આવે છે. અને આ છે અમારા રત્નેશ્વર મહાદેવ. કોમેન્ટમાં જરી ઘર મહાદેવ લખી નાખજો ભૂલ આવે ગયા. તો ચાલો અમે હવે દર્શન કરી લઈએ, તમે દર્શન આમાં કરી લેજો. અમે હવે આપણે નિરાતે દર્શન કરી લઈએ મહાદેવના, પછી બ્લોક કન્ટિન્યુ કરીએ, અને પછી તમને 12 જ્યોતિર્લિંગ જે બનાવ્યું છે ને એના પણ દર્શન કરો. અને મહાદેવના દર્શન કરી લીધા, અને જો આ છે આપણે 12 જ્યોતિર્લિંગ જે સરસ મજાને આપણે 2-3 વર્ષથી અહીંયા બનાવવામાં આવે છે, અને સ્પેશિયલ બનાવવા માટે કારીગર પણ આવે છે. અને સરસ મજાના જો આખે
આપણા જે પ્રમાણે જે રાજ્યમાં જ્યોતિર્લિંગ આવે છે એ પ્રમાણે બનાવવામાં આવે છે. તો બધા એના નામ પણ લખેલા છે, જે ગુજરાતમાં હશે એ પણ છે, જો સોમનાથ છે, પછી બાજુમાં ત્રંબકેશ્વર, નાગેશ્વર, મહાકાળેશ્વર, કેદારનાથ, વૈદ્યનાથ, ઓમકારેશ્વર, ભીમાશંકર, મલ્લિકાર્જુન, રામેશ્વર અને તુષ્મેશ્વર, બરાબર. તો બધી જ આ રીતની આખી ઓલી કરેલી છે. અને સાથે પોઠીઓ તો પહેલાં જ હોય, ગણપતિ મહારાજ અને કાજબો, આ રીતની આખી સ્થાપના કરેલી છે. સરસ મજાનું કુ બાર જ્યોતિર્લિંગ બનાવેલી છે. આમ તો આપણે દર્શન કરવા ન જઈ શકીએ, પણ આવો લાભ આપણે અહીંયા જ મળતો હોય તો શું કરવાનું, લેવો જોઈએ. ફેમિલી ફાઇનલી આપણે રત્નેશ્વર મહાદેવના દર્શન કરી લીધા અને બાર જ્યોતિર્લિંગના પણ દર્શન કરી લીધા. અને આપણે આવ્યા છીએ પાછા આપણા અહીંના દરિયા કિનારે. સરકેશ્વર મહાદેવ હોય આપણે કંઈથી બહુ દૂર ન થાય, 4-5 કિલોમીટર એ દૂર થાય, ને આપણે અહીંયા 3-4 કિલોમીટર મહાદેવ, રત્નેશ્વર મહાદેવ થાય. તો અત્યારે જો અહીંયા તો અમારો આવ્યા છે, અમારે અહીંયા રાતે પણ બહુ શું કહે અમાસની આ રાતે છે ને બહુ સારો એવો પિતૃને પાણી રેડવા માટે અને દીવા બાળવા માટે ને બધા આવે, તો બહુ જોરદાર આયોજન હોય રાતે પણ મેળા જેમ જ હોય, બરાબર. અને આજે અત્યારે સરકેશ્વર મહાદેવ હોય, અત્યારે પછી સવારમાં હોય પબ્લિક, અત્યારે ઓછી હોય. અને જો અત્યારે દરિયો હોતી છે ને ઘણો ભરેલો હતો મહાદેવ, ઓલે સરકેશ્વર મહાદેવ ઘણું પાણી હતું ને અહીંયા ઘણું દેખાય, બરાબર. ચાલો હવે અહીંયા શું કહે ઘડીક નજારો માણી લઈએ ને પછી જઈએ પાછા ઘરે, બરાબર. અત્યારે વાગી ગયા, કારણ કે 4:30 બપોર પછી ના નીકળ્યા હતા 2 વાગ્યા નહીં, એટલે 2-3 કલાક વહી ગઈ, કારણ કે ન્યા ગયા ત્યાંથી પાછા આપણે. ચાલો તમને તમારા બાર જ્યોતિર્લિંગના કેવા દર્શન કેવા લાગ્યા જરૂરથી કોમેન્ટ કરીને કહેજો ને, એક મહાદેવ માટે એક કોમેન્ટ કરીને જો હરે મહાદેવ, અને મસ્તને એક લાઈક કરીને બીજા મિત્રોને વિડીયો શેર કરી દેજો. ચાલો ઘરે જઈએ, થોડી વાર 5 મિનિટ ઊભીએ ને પછી જઈએ ઘરે. ચાલો ફેમિલી ફાઇનલી આપણે મહાદેવના દર્શન કરીને પાછા ઘરે જવા માટે નીકળી ગયા છે. અત્યારે જો આપણે શું કહેવાય ગામ તરફ પાછા જઈએ છીએ. મેં ચોમાસામાં ને તો નજારો આખો છે ને નેક્સ્ટ લેવલનો જ હોય, કારણ કે હરિયાળી હરિયાળી હોય ને એમાં આપણે દરિયા કિનારો એટલે કંઈ ઘટે જ નહીં એમ. દૂધ દે લેવા જવાનું હોય અને મળતું થોડું કામકાજ હોય તો ગયા ત્યાં વાડીએ, બરાબર. ને વાડીએથી પાછા આવતા રહ્યા છે ઘરે. અને આજે એક સાથે તમને મેળાનું પણ નજારો દેખાડી દીધો, સરકેશ્વર મહાદેવના દર્શન કર્યા અને રત્નેશ્વર મહાદેવના, અને સાથે સાથે બાર જ્યોતિર્લિંગના પણ તમને દર્શન કર્યા છે, બરાબર. તો આશા રાખું છું કે આજનો વ્લોગ તમને ગમ્યો હોય છે, અને જો ગમ્યો જ હોય ને તો મસ્ત મસ્ત એક લાઈક કરી નાખજો, જે મિત્રો ચેનલમાં નવો હોય સબસ્ક્રાઈબ કરી નાખજો, અને બીજા મિત્રોને પણ શેર કરાવી દેજો, અને મેને પણ મહાદેવના દર્શન કરાવી દેજો, બરાબર. તો શું કહે આજ થોડોક લોક લાંબો થયો છે, પણ સાથે સાથે તમને દર્શન પણ ઘણા થઈ જાય. આજ કંઈક ક્યારેક ક્યારેક એવું હોય કે બધું લેવા જાય તો શું કહે લોક લાંબો થવાનો જ છે, બરાબર. અને કોમેન્ટમાં મસ્તીને એક હર હર મહાદેવ લખી નાખજો, અને બાકી તમને અહીંનો અમારો શું કહે મેળાનો અને મહાદેવનો નજારો કેવો લાગ્યો ને એ જરૂરથી કોમેન્ટ કરીને કહેજો. આશા રાખું છું કે આજનો વ્લોગ તમને ગેમ છે, અને ગેમ હોય તો લાઇક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મૂકી પાછા નવા વ્લોગમાં, ત્યાં સુધી જય માતાજી, બાય બાય.